सहजानंद स्वामी महाराज नी जय। श्री नर नारायण देवनी जय। इष्ट देव भगवान श्री स्वामी नारायण, भोजनगर निवासी भगवान श्री नर नारायण देव तथा कच्छ श्री नर नारायण देव युक्म नरना सौ युवानों ने भाव भरिया हित भरिया जय श्री स्वामी नारायण। भगवान स्वामी नारायण आलोकनी अंदर आवी करी अनेक जीवात्माना कल्याण कर्या छे। भगवान श्री हरि पोताना भक्तजन ने सुखी करवा माटे माणकी घोड़ी उपर बेसी करी अने ज्यां दुख पड़े त्यां भगवान श्री हरि पहोंची जता। अने जे जे भगवानना भक्त थया हता ए बधा ज भगवानना भक्त आ लोकनी अंदर अने परलोकनी अंदर खूब एवा सुखी पण थया हता। कारण के बधा ज भक्तोए भगवानी आज्ञामां रही करी अने गृहस्थाश्रम मांड्यो अने त्यागाश्रमनी अंदर पण भगवान श्री हरि आज्ञानी अंदर ए पोते रह्या हता। નિષ્કુળાનંદ સ્વામીએ પોતે કાવ્યની અંદર સરસ મજાની વાત કરી કે સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિર મતી જાળવીશ મારા જનને વળી કરી સજતન યતી। સ્વામીએ વાત કરી કે જે પણ સુખ દુઃખ આવે છે ભગવાનની આજ્ઞાએ કરીને આવતું હોય છે ને લોપવે કરીને આવતું હોય છે, જેટલી આજ્ઞા પાડવામાં ખટકો રહે છે એટલું જ એ ભગવાનના ભક્તને સુખ આવે છે, અને જેટલું પણ આ દુઃખ છે એ દુઃખ માત્ર ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે। એટલે જે પણ ભગવાનના વચનો છે અમૃતવાણી સમજી અને ભગવાનના ભક્તને પાળવી જે તે કરીને આગળ જતા પણ ખૂબ સુખ થાય। બંધિયા ગામની અંદર ભગવાન શ્રીના એકાંતિક ભક્ત ડોસાભાઈ રહેતા હતા અને એ ડોસાભાઈ પોતે ગૃહસ્થાશ્રમની અંદર ખૂબ સારી રીતે રહેતા અને જે પણ ભગવાન શ્રી હરિ આજ્ઞા કરી હતી એ પ્રમાણે રહેતા હતા। એકવાર ભગવાન શ્રી હરિ સાંજનો સમય થયો ને એ વખતે બંધિયા ગામમાં પધાર્યા અને ભગવાન શ્રી હરિએ ડોસાભાઈને કીધું કે ડોસાભાઈ તમારી પાસે કેટલા રૂપિયા છે અને શું તમારી પાસે ઘરની અંદર કિંમતી વસ્તુ છે? ત્યારે ડોસાભાઈ કહે કે મહારાજ મારી પાસે 700 રૂપિયાની મૂડી છે અને થોડુંક સોનું છે। ત્યારે ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે ડોસાભાઈ તમારી પાસે જેટલા પણ રૂપિયા છે મૂડી છે એ બધું અત્યારે લઈ કરી અને મારી સાથે ચાલો। અને ત્યારે ડોસાભાઈ એક પણ શબ્દ બોલ્યા વગર કંઈ પણ સામે પ્રશ્ન કર્યા વગર તરત જે પણ પોતાની પાસે મૂડી હતી એ બધું લઈ કરી અને શ્રીહરિની સાથે પોતે ઘરથી બહાર એ પોતે ચાલી નીકળ્યા અને ભગવાન શ્રીહરિ આગળ ચાલે અને આ ડોસાભાઈ પાછળ જંગલની અંદર ચાલ્યા જાય છે ચાલ્યા જાય છે। રાત પડી અને આગળ જતા જતા એક કૂવો આવ્યો અને ભગવાન શ્રી હરિ કહે કે ડોસાભાઈ તમારી પાસે જેટલા પણ રૂપિયા છે ને સોનું છે ને એ બધું તમે આ કૂવાની અંદર નાખી દો। હવે કૂવાની અંદર નાખવું એટલે મોટું કામ કહેવાય ને, કારણ કે એ બધું ગયું એટલે ત્યારે ડોસાભાઈએ તરત જ એ રૂપિયા અને સોનું એ કૂવાની અંદર નાખી દીધું અને આગળ ચાલ્યા આગળ ચાલ્યા જાય છે। આગળ જતા જતા એક રામ મંદિર આવ્યું અને રામ મંદિરની અંદર ભગવાન શ્રી હરિ અને આ ડોસાભાઈ એ બંને ત્યાં સૂઈ ગયા સૂઈ ગયા અને સવાર પડી ત્યારે ભગવાન શ્રી હરિ કહેવા લાગે ડોસાભાઈ હવે અમારે તો આગળ જવું છે એટલે તમે કામ કરો તમે તમારા ઘરે પાછા જાઓ, પણ હા એક વાત ધ્યાનમાં રાખજો જે આપણે કૂવાની અંદર રૂપિયા અને સોનું નાખી દીધું હતું ને એ તમે પાછું તમે માણસ દ્વારા કઢાવી અને લઈ લેજો। એટલે તરત ડોસાભાઈ કે મહારાજ કે વાંધો નહીં હું જાઉં છું અને જે પણ તમે કહ્યું એ પ્રમાણે કરીશ। એટલે તરત ડોસાભાઈ પોતે પોતાના ઘરે જતા પહેલાં કૂવામાંથી જેટલા પણ રૂપિયા હતા એ રૂપિયા કઢાવી લીધા સોનું પણ કઢાવી અને પોતાની ઘરે પહોંચ્યા અને જેવા એ ઘરે ડોસાભાઈ પહોંચ્યા ને એટલે પોતાની સાથે એની આંખ મોટી થઈ ગઈ અને જોયું કે ઘરની અંદર આખે આખું વેર વિખેર હતું, ગોદડા કોઈકે જેમ તેમ કરી નાખ્યા હતા અને આખું ઘર જોઈએ ને તો એ ઘરની અંદર જાણે ચોર આવ્યો હોય અને ચોરે બધું જ લૂંટી લીધું હોય એવું પરિસ્થિતિ ઊભી થઈ હતી। ત્યારે ડોસાભાઈ એના માતૃશ્રી રોતા હતા અને તેના માતૃશ્રીને કીધું કે માં ઘરની અંદર આ શું બનાવ બન્યો? ત્યારે માતૃશ્રી કહેવા લાગ્યા કે ડોસાભાઈ ડોસા કે જો આપણને તો ભગવાન સ્વામિનારાયણે બચાવી લીધા, કારણ કે ગઈકાલે સાંજે ભગવાન શ્રીહરિ આવ્યા અને તને અહીંયાથી લઈ ગયા, એટલું જ નહીં તારી પાસે જેટલી પણ ધન સંપત્તિ હતી એ પણ તારી પાસે લઈ કરી અને લઈ ગયા અને પાછળથી ચોરો આવ્યા હતા અને એ ચોર લોકોએ આ બધું ખંખોડ્યું પણ કાંઈ મળ્યું નહીં, પણ મારી વાત પણ સાંભળી નહીં પણ છેલ્લે બાકી એ પોતો ચાલ્યા ગયા, પણ ડોસા આપણને ભગવાન શ્રીહરિ બચાવ્યા છે એટલે આપણે અત્યારે સુખી છીએ। એટલે તરત ડોસાભાઈ પોતે મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે જે પણ અત્યારે છીએ ને એ ભગવાન શ્રીહરિના લીધે છીએ અને ડોસાભાઈ ખૂબ એ પોતે ભગવાન શ્રીહરિનું પછી ભજન કરવા લાગ્યા। ભલા ભક્તો
આવી રીતે જે પણ સુખ દુઃખ આવતું હોય છે એ ભગવાનની આજ્ઞાએ લોપવે કરીને કે આજ્ઞા પાળવે કરીને થાય છે અને ભગવાન શ્રી હરિએ આ લોકની અંદર આપણને બધાને સુખી કર્યા છે અને યુવક મંડળની અંદર આપણે બધા આવીએ છીએ તો એ યુવક મંડળની અંદર પણ ઘણા બધા હરિભક્તો એ પોતે આ બધું જેવી તે પ્રકારે આપણા સ્વભાવ સુધરે, દોષ આપણા સારા જે પણ હોય એ ખરાબ દોષો નીકળી જાય એ પ્રમાણે આપણે આવી કરી અને ભગવાન શ્રી હરિનું ભજન કરતા રહીએ અને ભજન કરી અને ભગવાન શ્રી હરિના ધામને આપણે પામીએ અને એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના થઈ બધાને જય સ્વામિનારાયણ.